ઘર હોય તો એ ઘર ની અંદર પણ બે ચાર વિરોધી શું નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્ર વ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મત હોઈ શકે પરંતુ અંતે તો બધું ભાજપ નેતા જવાહર ચાવડા એ એક વિડીયો બનાવ્યો અને હવે એ વિડીયોને કારણે રાજનીતિ ખૂબ ગરમાઈ છે એક બાદ એક નેતાઓ પ્રતિક્રિયા આપે છે એ પછી કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા ભાજપના નેતા જવાહર ચાવડા ને મનાવવાની વાત કરી રહ્યા છે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે આ મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જો જવાહરભાઈ નારાજ હશે તો તેમની નારાજગી દૂર કરવામાં આવશે અમારું સંગઠન એમને સમજાવશે ઘરમાં જો વધારે લોકો હોય તો ત્યાં પણ અલગ અલગ ગ્રુપ બનતા હોય છે અને ઝઘડા થતા હોય છે ત્યારે તો આ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે જવાહર સાથે વાત કરી અને તેમનું જે મંદૂક હશે એને મિટાવવાની કોશિશ કરવામાં આવશે તો પહેલાં ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સાંભળો બે ચાર વિરો શું નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્ર વ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મત મૂટા હોઈ શકે પરંતુ અંતે તો બધું સમુદ્ર ઉતરત હોય આ વસ્તુથી એક વાત જાહેર થાય છે કે ભાજપના નેતા જ્યોતિબેન પંડ્યા જે મહિલા મોરચાના પ્રમુખ અને એ જ્યારે કંઈક બોલે છે તો એને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જ્યારે જવાહર ચાવડા રિસરનો વિડીયો બનાવે છે ભાજપનું પોસ્ટર કાઢે છે અને મંત્રીને સંભળાવી દે છે ત્યારે એમને મનાવવાની વાત કરવામાં આવે છે એટલે ભાજપ કોંગ્રેસ વગર અધૂરું છે એ સાબિત થઈ રહ્યું છે અત્યારે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ જે નારાજ છે એ જવાહર ચાવડાએ ફેસબુક પર એક વિડીયો મૂક્યો જેમાં ભાજપનું કમરનું નિશાન હટાવી અને એ કંઈક કહેતા દેખાયા જવાહર ચાવડાએ ખુલ્લેઆમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સામે બગાવતનો સુર છેડ્યો છે

દસ વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાક ઝોન ઉઠાવ્યો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું ને તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવર તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચાવડા